નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરે જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના ઇતિહાસના મહત્વનો ટોપિક એવો જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશેની ચર્ચા કરીશું. તો આ હત્યાકાંડ થવા પાછળનું કારણ શું હતું? આ હત્યાકાંડમાં કયા ભારતીય વ્યક્તિએ અંગ્રેજોની મદદ કરી હતી? આ જ હત્યાકાંડમાં કયા ક્રાંતિકારીએ આ આખો હત્યાકાંડ પોતાની આંખે નિહાળ્યો હતો? આ હત્યાકાંડમાં જે મહત્વનો વ્યક્તિ એવો જનરલ ડાયર, એની હત્યા કોણે કરેલી હતી? અને આ હત્યાકાંડમાં મહત્વના વ્યક્તિઓ કયા કઈ પોતાની ઉપાધિ ત્યાગ કરેલી હતી, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો મિત્રો, તમે શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવી માહિતી અપડેટ આવે તો તમને સરળતાથી નોટિફિકેશન સ્વરૂપે મળી રહે. અને જો મિત્રો તમને આ માહિતી ગમે તો તમારા મિત્રો સુધી પણ શેર કરો, જેથી કરીને પણ એ લોકોને પણ આ માહિતીની લાભ મળી શકે. તો શરૂઆત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ. તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ છે એ શરૂ થવાની એની પૂર્વધારણાઓ કઈ કઈ હતી, એટલે કે જલિયાવાલા બાગ થયો એ પહેલાંની ઘટનાઓ કઈ કઈ હતી એના વિશે જો ચર્ચા કરીએ તો શરૂઆત છે પ્રથમ વિશ્વયુદ્ધ. તો કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એનો સમયગાળો શું હતો? તો કે ઈસવીસન 1914 થી 1918 જે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. કદાચ મિત્રો આમાંથી એક સવાલ નીકળી શકે કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો? તો 1914 થી 1918 છે એ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો હતો. તો કે આની અસર શું હતી એની વિશે ચર્ચા કરીએ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય જનતા અને નેતાઓએ બ્રિટિશ સરકારને સમર્થન કરેલું, એટલે કે ભારતીય લોકોએ છે એ બ્રિટિશ સરકારને મદદ કરેલી હતી, જેમાં એવું કહેવાય કે ભાઈ સમથિંગ 13 લાખથી વધારે સૈનિકોએ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં જે મોકલવામાં આવ્યા હતા, એટલે કે 13 લાખથી વધારે સૈનિકોને ભારતીય લોકોએ મદદ કરેલી હતી. અને તે પૈકીના 43,000 જેટલા ભારતીય સૈનિકો આ યુદ્ધમાં શહીદ થયા હતા. ખાસ મિત્રો, જેમાં આ યુદ્ધમાં કેટલા શહીદ થયા હતા? 43,000થી વધારે લોકો શહીદ થયા હતા. પણ મિત્રો, અહીંથી એક વસ્તુ યાદ રાખવા જેવી છે મહત્વની, કે ભારતે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો નથી. ભારતના લોકોએ ખાલી બ્રિટિશ સરકારને મદદ કરવા માટે ભારતના સૈનિકો જોડાયા હતા, ભારતે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો ના હતો. એટલે ખાસ કન્ફ્યુઝન ક્લિયર રાખજો. આગળ જોઈએ કે આ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ભારતીય નેતાઓ અને લોકોને એવી આશા હતી કે સરકારને આપણે મદદ કરેલી છે બ્રિટિશ સરકારને, તો આપણી સાથે થોડું કંઈક નરમ વલણ રાખશે, એટલે આપણે થોડીક અપેક્ષાઓ આપણી છે એ રાખશે. પરંતુ બ્રિટિશ સરકારે આવું કંઈ રાખ્યું નહીં અને આના વિરોધમાં જ, એટલે કે આ જે મદદ કરી હતી એનો સહકાર આપવાને બદલે વિરોધમાં એક એક્ટ લાવ્યા, કાયદો લાવ્યો. કયો કાયદો લાવ્યા? તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો લાવ્યા. અને આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અંતર્ગત જ એક કાયદો મહત્વનો આવે છે, રોલેક્ટ એક્ટ. તો જોઈએ આ રોલેક્ટ એક્ટ શું છે અને કોણે લાવેલું છે, ક્યારે લાવેલું છે. તો કે 17 માર્ચ 1919 રોજ અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ પસાર કર્યો હતો. તો ખાસ યાદ રાખવા જેવી સવાલ છે, તો કે ક્યારે અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ પસાર કર્યો હતો? તો કે 17 માર્ચ 1919 રોજ આ રોલેટ એક્ટ પસાર કર્યો હતો, જેમાં ભારતમાં શરૂ થયેલી રહેલી ક્રાંતિકારી પ્રવૃત્તિ ઉગતા જ ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે કે હજી આ ભારતમાં કંઈક કંઈક ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થાય એ પહેલાં જ એની ઉપર પ્રતિબંધ મૂકી દેવો, એવા એના માટે આ રોલેક્ટ એક્ટ લાવવામાં આવ્યો હતો, જેમાં કોઈ અપીલ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ વકીલ નહીં, એવી જોગવાઈ કરવામાં આવેલી હતી. એટલે આ છે, આમાં જ છે, કોઈ અપીલ કે કોઈ વકીલ કે કોઈ દલીલ કરવામાં આવશે નહીં. એટલે અહીંથી એક બીજો એક સવાલ યાદ રાખવા જેવો છે કે નો અપીલ, નો વકીલ, નો દલીલ, એવું આ રોલેટ એક્ટને કોણે કહ્યું છે? જો એવો સવાલ પૂછાય તો એનો જવાબ આવશે મોતીલાલ નહેરુએ. એટલે ખાસ યાદ રાખજો, નો અપીલ, નો વકીલ, નો દલીલ, એવું કહેનાર મોતીલાલ નહેરુ હતા. 10 સપ્ટેમ્બર 1917 રોજ બ્રિટિશ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સિડની રોલેટ ની અધ્યક્ષતામાં ગઠિત કરવામાં આવ્યો હતો. એટલે આ કાયદોની ક્યારની શરૂઆત થઈ હતી? તો કે 10 સપ્ટેમ્બર 1917 રોજ આ કાયદાની શરૂઆત થઈ ગઈ હતી. અને કોની અધ્યક્ષતામાં? તો કે ન્યાયાધીશ સિડની રોલેટ, અને પોતે એના નામ ઉપરથી જ આ એક્ટનું નામ આપેલું હતું, રોલેટ એક્ટ. રોલેટ એક્ટને કાળો કાયદો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ અહીંથી યાદ રાખવા જેવું છે કે રોલેટ એક્ટને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કાળો કાયદો. તો અહીંથી એક સવાલ નીકળી શકે, આ કાળો કાયદો, આ રોલેટ એક્ટને કહ્યો કોણે? તો આ કાળો કાયદો ગાંધીજીએ છે એ રોલેટ એક્ટને કહ્યો હતો. જો અહીંથી બે નામ, રોલેટ એક્ટના ત્રણ નામ ટોટલ થયા, તો એક તો પહેલું તો રોલેટ એક્ટ છે, બીજું નો અપીલ, નો વકીલ, નો દલીલ, અને
ત્રીજું નામ છે કાળો કાયદો. જો નો અપીલ નો વકીલ નો દલીલ પૂછાય તો મોતીલાલ નહેરુ આવશે, અને કાળો કાયદો આવશે તો ગાંધીજી છે એ આવશે. આ કાયદા મુજબ કોઈ પણ આરોપ વિના ગમે તે માણસની ધરપકડ કરવામાં આવતી અને તેને દેશ નિકાલ કરવાની પણ સત્તા સરકારને આપવામાં આવી હતી. એટલે કે આ કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે, કે અંગ્રેજોને શક થાય કે ભાઈ આ ભવિષ્યમાં કંઈક ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો હશે અથવા જોડાશે અથવા કોઈ જોડાયેલો છે, તો એવા વ્યક્તિઓની પણ એ અંગ્રેજો છે એ ધરપકડ કરી શકતા. મિત્રો, એ સમયમાં બ્રિટિશ સરકાર બને ત્યાં સુધી અમુક ઘણા ખરા લોકોને, ભારતીય લોકોને ફાંસીની સજા બહુ ઓછી આપતી અને એના બદલામાં દેશ નિકાલ કરવામાં આવતો. એટલે આ માટે છે એ સમયમાં એટલી બધી અંગ્રેજોને સત્તા આપી દેવામાં આવી કે જે વ્યક્તિ અંગ્રેજો સરકાર ધારે તો કોઈ પણ વ્યક્તિને દેશ નિકાલ પણ કરી શકે છે. આ અંતર્ગત જ સુરેન્દ્રનાથ બેનર્જી, તેજ બહાદુર સપરૂ, શ્રીમતી એની બેસંટ વગેરે જેવા કેટલાક નેતાઓ છે ગાંધીજીના વિરોધમાં આવી ગયા હતા. જ્યારે બીજી બાજુ મુસ્લિમ લીગના ઘણા ખરા નેતાઓ, તો કે મોહમ્મદ અલી ઝીણા, આ સિવાય મહત્વના વ્યક્તિઓ જમનાલાલ બજાજ, આ સિવાય શંકરલાલ બેંકર વગેરે ગાંધીજીના પડખે રહ્યા. એટલે એ સમયમાં એવું કહી શકાય કે આ જે રોલેક્ટ એક્ટ અંતર્ગત જ અમુક લોકો છે ગાંધીજીના વિરોધમાં આવી ગયા હતા અને અમુક લોકો ગાંધીજીના સમર્થનમાં પણ જોવા મળતા હતા. આ ગાંધીજીએ આ કાયદા વિરુદ્ધ સત્યાગ્રહ કરવા માટેનો પ્રસ્તાવ છે કોંગ્રેસમાં પસાર કર્યો હતો. તો કે એ સમયની મહત્વની સંસ્થા એવી કોણ હતી? તો કે કોંગ્રેસ હતી. અને એ કોંગ્રેસને છે આ કાયદો છે એનો વિરોધ કરવો જોઈએ આપણે, એટલે એ માટે છે આ કાયદો પસાર કરેલો હતો. અને અહીંથી એક મિત્રો ખાસ મહત્વનો એક સવાલ આવે છે કે ગાંધીજીની છે આ સમયમાં જ સૌ પ્રથમ ભારતમાં ધરપકડ થઈ હતી. તો ખાસ મિત્રો યાદ રાખજો, ગાંધીજીની ધરપકડ કયા સમયમાં થઈ હતી અથવા કયા સત્યાગ્રહમાં થઈ હતી? તો જલિયાવાલા બાગ હત્યાકાંડની અંતર્ગત જ એ સમયમાં રોલેક્ટ એક્ટના વિરોધ અંતર્ગત ગાંધીજીની ધરપકડ થઈ હતી. તો પ્રથમ પૂછાય તો અહીંયા છે અને હરિયાણામાં છે ડર્બન ખાતેથી ગાંધીજીની છે એ ધરપકડ કરવામાં આવેલી હતી સૌ પ્રથમ. પણ મિત્રો યાદ રાખજો, સૌ પ્રથમ ધરપકડ છે, પણ જેલની સજા આવશે તો 1922માં આવશે, એની આપણે આગળ ચર્ચા કરીશું. તો ગાંધીજીએ આ રીતના આ કાયદાનો વિરોધ કરવો જોઈએ અને કોંગ્રેસમાં એક પ્રસ્તાવ પસાર કરેલો હતો. હવે જોઈએ આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે થયો હતો એમાં શું શું ઘટનાઓ હતી. તો કે રોલેક્ટ એક્ટના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ પ્રદર્શન થવા લાગેલા હતા. એ અંતર્ગત પંજાબના બે મહત્વના વ્યક્તિઓ, તો કે સૈફુદ્દીન કિચલુ, ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલ, એ મહત્વના ક્રાંતિકારીઓ હતા, એની પણ ધરપકડ આ એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી. આથી આ ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ 1919 રોજ અમૃતસરના વૈશાખીના દિવસ હતો અને જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કર્યું. એટલે કે સરકારનો વિરોધ કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું. ક્યારે? તો કે 13 એપ્રિલ 1919 રોજ વિરોધ કરવામાં આવ્યો. અને આ 13 એપ્રિલ 1919 રોજ સાંજે 4 વાગે છે અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કહી શકાય કે ભાઈ હજારોમાં બાળકો, પુરુષો, સ્ત્રીઓ, એટલે એવું કહી શકાય સમથિંગ લગભગ 5000 જેવા લોકો છે આ સભામાં એકઠા થયેલા હતા. અને આ સભામાં ઘણા ખરા નેતાઓ છે પોતાનું ભાષણ આપી રહ્યા હતા કે ભાઈ આ રોલેક્ટ એક્ટની કઈ કઈ નબળા પોઈન્ટ છે જેથી કરીને આપણે એનો વિરોધ કરવો જોઈએ અંગ્રેજોનો. આ અંતર્ગત સભા આયોજન ચાલતું હતું. ત્યારે જ છે જનરલ ડાયર જે 90 સૈનિકોની એક ટુકડી લઈને આવે છે અને આ જે બાગ હોય છે એના પ્રવેશ દ્વાર ઉપર પોતે છે આ ટુકડી ગોઠવી દે છે અને કોઈ પણ પૂર્વ ચેતવણી આપ્યા વિના, એટલે કે કોઈ પણ આગમ સૂચના આપ્યા વિના ડાયરેક્ટ પોતે અંધાધૂંધી ગોળીબાર ચાલુ કરે છે. અને આથી અચાનક આ ગોળીબાર થયેલ હોવાથી આ જે મેદાનમાં જેટલા લોકો ઉપસ્થિત હતા એ લોકોમાં ભાગદોડ મચી જાય છે. અને એવું કહેવાય છે કે 10 મિનિટ સુધી પોતે રાઉન્ડ ફાયરિંગ ચાલુ કરેલા અને એમાં 1650થી વધારે ગોળીબાર કરેલો હતો. હવે આ જલિયાવાલા બાગની એક ખાસિયત એ હતી કે ભાઈ ફરતું ઊંચી ઊંચી દિવાલો હતી અને આવવા જવા માટે એક જ સાંકડું નાળું, એવું કહી શકે સાંકડો રસ્તો હતો. પરંતુ આ સાંકડા રસ્તા ઉપર જ જનરલ ડાયરે પોતાના ગન મશીન ગોઠવી દીધેલા હતા. આથી લોકો બચાવ માટે આમથી આમ ભાગવા લાગેલા. હવે આ જલિયાવાલા બાગમાં એક કૂવો હતો. હવે કૂવામાં છે એ લોકો પોતાનો જીવ બચાવવા માટે એ કૂવામાં પડવા લાગે છે, પરંતુ ઘણા ખરા લોકો પોતાનો જીવ બચાવવા માટે પડે છે. આથી આ જેલે જ્યારે આ બાગ હત્યાકાંડ પત્યા પછી જ્યારે કાઢવામાં આવે છે ત્યારે 120થી વધારે મૃતદેહો તો ખાલી કૂવામાંથી મળે છે. એટલે એવું કહી શકાય આમાં ઘણા ખરા લોકોનું મૃત્યુ થયું હોય. આ હત્યાકાંડમાં હંસરાજ નામના વ્યક્તિએ જનરલ ડાયરની મદદ કરી હતી. મોસ્ટ આઈએમપી સવાલ અહીંથી નીકળી શકે મિત્રો કે ભાઈ કયા વ્યક્તિએ જનરલ ડાયરની મદદ કરી હતી ભારતીય વ્યક્તિએ? તો કે હંસરાજ નામના ભારતીય વ્યક્તિએ જનરલ ડાયરની હત્યા જનરલ સોરી બાય મિસ્ટેક થઈ ગઈ
જનરલ ડાયરની મદદ કરી હતી. એટલે ખાસ કન્ફ્યુઝન ના થાય, હંસરાજ નામનો વ્યક્તિ હતો કે જેણે જનરલ ડાયરની મદદ કરી હતી. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં જોવા જઈએ તો આ હત્યાકાંડમાં 484 જેટલા લોકો શહીદ થયા હોય એવું માનવામાં આવે છે, એટલે કે એમાં આંકડા પ્રમાણે એટલી માહિતી આપેલી છે. જ્યારે જલિયાવાલા બાગની જે અત્યારે સૂચિ છે, લિસ્ટ છે, એ અંતર્ગત 388 શહીદ થયા હોય એવું મૂકેલું છે. અને જો એ સમયમાં બ્રિટિશ જે અભિલેખો હતા એમાં વાત કરીએ તો એમાં 200 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 389 લોકો છે એ શહીદ થયા હોય એવો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કોઈ ચોક્કસ આંકડો જોવા મળતો નથી, પણ અંગ્રેજોએ છે એ સમયે કેટલા લોકો મૃત્યુ પામ્યા એવું જણાવેલું હતું, તો કે 379 લોકો છે એ મૃત્યુ પામ્યા હોય એવું કહી શકાય કે એટલા લોકો જણાવેલા હતા. એટલે કે કોઈ ચોક્કસ આંકડો જોવા મળતો નથી. આ હત્યાકાંડના વિરોધમાં વાઇસરોયની કાર્યકારી સભામાં સભ્ય એવા શંકરન નાયરે રાજીનામું આપી દીધું. એટલે કે જે એ સમયની વાઇસરોયના વાઇસરોયમાં ભારતીય સભ્ય એવા હતા શંકરન નાયર, એણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું. અને આ હત્યાકાંડમાં મહત્ત્વના વ્યક્તિઓ એવા, એટલે કે એના વિરોધમાં મહાત્મા ગાંધીએ કેસરે હિંદની ઉપાધિ છે એનો ત્યાગ કરેલો. હવે આ કેસરે હિંદની ઉપાધિ અંગ્રેજો દ્વારા ગાંધીજીને, જ્યારે ગાંધીજી ભારતમાં આફ્રિકામાંથી ભારત આવે છે 1915માં, પછી તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને મદદ ગાંધીજી દ્વારા કરવામાં આવે છે અને ભારતીય વ્યક્તિઓને સમજાવવામાં આવે છે કે તમે છે એ અંગ્રેજોની મદદ કરો. આથી અંગ્રેજો દ્વારા છે ગાંધીજીને કેસરે હિંદની ઉપાધિ આપેલી હતી. પણ આ જલિયાવાલા બાગમાં ક્રૂર અત્યાચાર જોઈને ગાંધીજીએ છે પોતાનો ખિતાબ છે પાછો આપી દીધો. આ સિવાય મહત્ત્વના વ્યક્તિ એવા જમનાલાલ બજાજે રાયબહાદુરનો ખિતાબ પોતે ત્યાગ કરી દીધો, એટલે પાછો આપી દીધો. અને આ સિવાય રવીન્દ્રનાથ ટાગોરે નાઇટવુડનો ખિતાબ પણ આપી દીધો, એટલે પાછો આપી દીધો, ઉપાધિ પાછી આપી દીધી હતી. એટલે આવા મહત્ત્વના વ્યક્તિઓ પણ પોતે છે એ આ પોતાના ખિતાબો છે એ અંગ્રેજોને પાછા આપી દીધા હતા. ખાસ એવા દીનબંધુ, જો અહીંથી એક સવાલ નીકળી શકે, દીનબંધુનું મૂળ નામ શું છે? તો કે CF એન્ડ્રુઝ એનું મૂળ નામ છે, પણ એનું ઉપનામ કયા નામે ઓળખાય છે કે દીનબંધુ? તો કે આ દીનબંધુ એ આ હત્યાકાંડને જાણી જોઈને આયોજનપૂર્વક થયેલો એવું કહ્યું હતું. એટલે ખાસ મિત્રો એવો સવાલ પૂછે, જલિયાવાલા બાગને હત્યાકાંડને જાણી જોઈને થયો હોય એવું કોણે કીધું હતું? તો કે દીનબંધુ અથવા તો CF એન્ડ્રુઝે જણાવેલું હતું. હન્ટર કમિટી, તો કે ભાઈ હન્ટર કમિટીએ શું કરેલું? તો કે ભાઈ ચર્ચા કરીએ, જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે, એટલે કે દેશમાં જબરજસ્ત વિરોધ થવા લાગ્યો એટલે લોકોને, ભારતીય લોકોને શાંત કરવા માટે એક હન્ટર કમિટી બનાવવામાં આવી. અને જે 1 ઓક્ટોબર 1919 રોજ લોર્ડ હન્ટરની અધ્યક્ષતામાં એક કમિટી રચના કરવામાં આવી. આથી આ કમિટીનું નામ પડી ગયું, આ કમિશનનું નામ પડી ગયું હન્ટર કમિશન. કેમ? તો કે એનો અધ્યક્ષ કોણ હતો? લોર્ડ હન્ટર. આથી એના નામ ઉપરથી જ નામ પડી ગયું હન્ટર કમિટી, જેની રચના 1 ઓક્ટોબર 1919 રોજ કરવામાં આવી હતી. આ કમિટીમાં 5 અંગ્રેજ સભ્ય અને 3 ભારતીય સભ્ય હતા. જો આ 5 અંગ્રેજ સભ્યની વાત કરીએ તો કે લોર્ડ હન્ટર પોતે અધ્યક્ષ હતો. આ સિવાય જસ્ટિન પેકિન, રાઇસ, મેજર જનરલ જ્યોર્જ બેરો અને સર ટોમસ સ્મિથ, આ 5 અંગ્રેજ અધિકારી હતા. અને એમાં 3 ભારતીય વ્યક્તિઓ હતા, સર ચિમનલાલ ચિતલવાડ, સાહેબ જાદા, સુલતાન અહમદ અને જગત નારાયણ. ફરીથી મિત્રો, તો કે આ કમિટીમાં 5 અંગ્રેજ સભ્યો હતા, જેમાં લોર્ડ હન્ટર, જસ્ટિન પેકિન, રાઇસ, મેજર જનરલ સર જ્યોર્જ બેરો અને સર ટોમસ સ્મિથ, અને 3 ભારતીય, સર ચિમનલાલ ચિતલવાડ, સાહેબ જાદા, સુલતાન અહમદ અને જગત નારાયણ. આ ટોટલ 8 વ્યક્તિઓ છે આ હન્ટર કમિશનમાં હતા. આ હન્ટર કમિટીને માર્ચ 1920 રોજ પોતાનો રિપોર્ટ આપ્યો. એટલે કે જે હન્ટર કમિટી છે એ પોતાનો રિપોર્ટ ક્યારે રજૂ કરે છે? તો કે માર્ચ 1920 રોજ હન્ટર કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. અને જેમાં ફક્ત જનરલ ડાયરનો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે જનરલ ડાયર દ્વારા છે આ અજાણતા થઈ ગયેલી ભૂલ હોય એવું માન દર્શાવવામાં આવે છે. પરંતુ લોકોને, ભારતના લોકોને થોડાક શાંત કરવા માટે એને નોકરી ઉપરથી હટાવી દેવામાં આવે છે. એટલે કે એને બ્રિટન લંડનમાં પાછો મોકલી દેવામાં આવે છે. અને આ બ્રિટન સમાચારપત્રોએ આ જનરલ ડાયરને બ્રિટિશ સામ્રાજ્યનો રક્ષક એવું ઉપનામ આપેલું છે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ સામ્રાજ્યનો રક્ષક એ કોણે કહ્યો હતો? તો કે બ્રિટિશ સમાચારપત્રોએ જનરલ ડાયરને કહ્યું હતું. અને આ સિવાય લોર્ડ સભા જે હતી એણે બ્રિટિશ સામ્રાજ્યનો વાઘ કહ્યો હતો. અને તેની જે સરકારી સેવાઓ માટે તેમને માનની તલવારનો ખિતાબ પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. એટલે કે તમને કદાચ મિત્રો આવા સવાલ પૂછાઈ શકે કે કયો ગવર્નર વ્યક્તિ, અંગ્રેજ અધિકારી કે જે બ્રિટિશ સામ્રાજ્યનો રક્ષક અથવા
બ્રિટિશ સામ્રાજ્યનો વાઘ તરીકે ઓળખાતો હતો, તો જનરલ ડાયર છે એ ઓળખાતો હતો. અને તેમને છે આ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ કરેલી, આથી તેમના માનમાં એક માનની તલવાર એટલે કે ચાંદીની તલવાર, અને ત્યાં જે જ્યારે લંડન જાય છે ત્યારે એનું સન્માન કરવામાં આવે છે, સન્માન સમારોહ ગોઠવવામાં આવે છે, અને એમાં માનની તલવાર આપવામાં આવે છે અને સાથે 2000 પાઉન્ડ રૂપિયા પણ આપવામાં આવે છે. અને હવે આ કમિશનમાં છે એ ઘણો બધો અન્યાય થયો હોય એવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને લાગ્યું હતું. આથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જલિયાવાલા બાગના હત્યાકાંડની તપાસ માટે એક વ્યક્તિ એટલે કે મદન મોહન માલવિયાના અધ્યક્ષતામાં એક કમિશનની નિમણૂક કરવામાં આવી. અને આ કમિશનમાં મહત્વના બે બીજા પણ વ્યક્તિઓ હતા, તો કે મોતીલાલ નહેરુ અને ગાંધીજી. તો ખાસ યાદ રાખજો, તમને એક મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ જલિયાવાલા બાગના હત્યાકાંડના તપાસ માટે કયું કમિશન નિમણૂક કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા, તો મદન મોહન માલવિયા કમિશન નિમણૂક કરવામાં આવી હતી. અને એમાં કોના કોનો સભ્ય સમાવેશ થાય છે, તો મોતીલાલ નહેરુ, ગાંધીજી અને મદન મોહન માલવિયા પોતે તો અધ્યક્ષ જ હતા, અને એના નામ પરથી જ આ કમિશનનું નામ આપી દીધું હતું, મદન મોહન માલવિયા કમિશન. હવે આ કોંગ્રેસ દ્વારા જે આ નિયુક્ત કમિટીની તપાસ કરવામાં આવી, અને એ રિપોર્ટ અંતર્ગત જે અંગ્રેજ અધિકારીઓ હતા એ બધાની સખત ટીકા કરવામાં આવી, એટલે ખૂબ જ ક્રૂર એણે વ્યવહાર કર્યો હોય અને ભેદભાવ રાખેલા હોય એવી જવાબ આપવામાં આવ્યો, રિસ્પોન્સ આપવામાં આવ્યો. આ સિવાય તો કે એને માંગ કરી કે જેટલા પણ દોષી વ્યક્તિઓ છે એટલે કે એની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય, અને જેટલા પણ લોકો આ જલિયાવાલા બાગમાં મૃત્યુ પામ્યા છે એ લોકોને છે એ આર્થિક મદદ કરવામાં આવે. પરંતુ સરકારે અહીંયા છે એ કોઈ આર્થિક મદદનું કોઈ સરકારે આ પ્રતિક્રિયા કોઈ રિસ્પોન્સ આપેલો નહીં. આથી ગાંધીજીએ એના વિરોધમાં એક બીજું એક આંદોલન ચાલુ કરે છે, એવું એ આંદોલનનું નામ છે અસહકાર આંદોલન. તો એના વિશે ચર્ચા મિત્રો આપણે અલગથી વિડીયોમાં કરશું. હવે આ જે આપણે આગળ વાત કરી ગયા, તો કે આ જલિયાવાલા બાગ છે એ હત્યાકાંડ એક વ્યક્તિ ક્રાંતિકારી કે જેણે આખે દેખે જોયો હતો, એટલે કે પોતે રૂબરૂ જોયેલો હતો અને એ આ સભામાં પોતે હાજર હતો, એવા મહત્વના વ્યક્તિ હતા ઉધમસિંહ, જેનું નામ હતું ઉધમસિંહ. જ્યારે એવું કહેવાય કે પોતે 6 વર્ષના હતા. હવે આ જે પોતે પણ સભામાં ભાગ લેવા ગયા હતા ઉધમસિંહ, જ્યારે આ અંધાધૂંધી ગોળીબાર થાય છે એમાં ઉધમસિંહના ઘણા ખરા ભાઈ બહેનો અને માતા પિતાને ઘણા ખરાનું મૃત્યુ થાય છે, સગા સંબંધીનું. એટલે આ દ્રશ્ય, ખતરનાક દ્રશ્ય, લોહીની નદીઓ વહેતી હોય એ દ્રશ્ય જોઈને ઉધમસિંહને લાગી આવે છે. અને આ 6 વર્ષનો બાળક એક પ્રતિજ્ઞા લે છે કે આ જે આ જે વ્યક્તિ છે જનરલ ડાયર, જ્યાં સુધી હું એને મારી નહીં જ નાખું ત્યાં સુધી હું મરીશ નહીં, અથવા મારી આ પ્રતિજ્ઞા છે કે હું મારો બદલો લઈશ. આ જનરલ ડાયરને મારીને આ જે જેટલા પણ નિર્દોષ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એનો હું બદલો લઈશ. એટલે જ્યારે હવે અમુક સમય પછી, તો જે આપણે હમણાં વાત કરી ગયા કે ભાઈ હન્ટર કમિટી અંતર્ગત જનરલ ડાયરને તો બ્રિટનમાં મોકલી દેવામાં આવેલો, આથી ઉધમસિંહે પોતે મોટા થઈને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા અને લંડન જવાના પ્રયત્ન ચાલુ કરી દીધા. અને પોતે એ અંતર્ગત લંડન જવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પોતે ત્યાં નિમણૂક એટલે ત્યાં એડમિશન લે છે અને ત્યાં લંડન એ રીતના પહોંચે છે. અને આ રીતના બદલો લેવા માટે એ પોતે 21 વર્ષ પછી એટલે કે 13 માર્ચ 1940ના રોજ એક રોયલ સોસાયટીની એક સમિતિ બેઠક હોય, હવે એ બેઠકમાં જનરલ ડાયર પણ પોતે અધ્યક્ષ સ્થાન લેવાનું હોય એટલે પોતે પણ હાજર રહેવાનું હોય, એની જાણ છે એ ઉધમસિંહને થતાં પોતે છે એ આ સભા હજી ચાલુ થાય એ પહેલાં જ પોતે છે આ રોયલ એસોસિએશન સોસાયટીમાં પોતે પહોંચી જાય છે. અને પોતે બંદૂક, પોતાની બંદૂક છે એ રાઇફલ છે એ પોતાની એક જાડી એવી પુસ્તકમાં બંદૂકની રાઇફલની પ્રમાણમાં કોતરણી કરીને પોતે એમાં છુપાઈ દે છે, એટલે સરળતાથી પોતે છે એ બંદૂક અંદર લઈ જાય છે. હવે આ સભા પૂરી થયા પછી એવું કહેવાય કે જનરલ ડાયર જ્યારે હજી નીકળતો હોય ત્યારે ઉધમસિંહ ત્યાં પાછળ દિવાલની પાછળથી જ આવો જનરલ ડાયરને છે એ 2 ગોળીઓ મારી દે છે અને જનરલ ડાયરને ત્યાં ત્યાં છે એ ઠાર કરી દે છે. હવે આ ઉધમસિંહ ભાગવાના બદલે પોતે છે એ ત્યાં ત્યાં સરેન્ડર કરી દે છે, પોતાનો ગોલ છે એ પૂરો થઈ ગયો, જે એનું મિશન હતું, લક્ષ્ય હતું એ પૂરું થઈ ગયું, એટલે જનરલ ડાયરને મારીને એનું લક્ષ્ય પૂરું કરે છે અને પોતે છે એ શરણાગતિ સ્વીકારી લે છે. અને આ અંતર્ગત જનરલ ડાયરની હત્યા બદલ તેની ઉપર 4 જૂનના એનો ગુનો લાગે છે, 4 જૂન 1940ના રોજ એની ઉપર ગુનો લાગે છે. અને 31 જુલાઈ 1940ના રોજ પેન્ટન વિલે જેલમાં છે એને ફાંસી આપવામાં આવે છે. મિત્રો, તો આવા મહત્વના વ્યક્તિ એવા ઉધમસિંહ હતા કે જેણે આ જે ક્રૂર અત્યાચાર કરેલો હતો જનરલ ડાયર એને પણ પોતે મારી નાખે છે, એવા મહત્વના વ્યક્તિ. અને આ સિવાય મિત્રો એક મહત્વના વ્યક્તિ બીજા પણ હતા, ભગતસિંહ, કે જેને આ ઘટનાની જાણ થતા પોતે એવું કહેવાય કે એક નાના બાળક એવા હતા, પોતે 12 કિલોમીટરથી વધારે ડિસ્ટન્સ, વધારે અંતર પોતે ચાલીને આ ઘટના જોવા આવે છે કે ભાઈ આ ઘટનામાં થયું શું,
અને કેટલા લોકોનું મૃત્યુ થયું અને શા કારણે આ ઘટના બની હતી અને અહીંથી જ એનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય એવું પણ ઘટના માનવામાં આવે છે એવા મહત્વના ભગતસિંહ જોવા મળે છે. તો આ સિવાય આના વિશે ચર્ચા કરી આગળ જલિયાવાલા બાગ વિશે, તો કે આ જલિયાવાલા બાગ છે જેટલા લોકો મૃત્યુ પામ્યા એના માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, તો એના વિશે ચર્ચા કરીએ. તો કે 1920માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે ભાઈ આ જેટલા પણ લોકો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એટલે એને પાછળ એક સ્મારક બનાવવામાં આવે અને એના માટે એક ટ્રસ્ટ રચના કરવામાં આવે. આથી 1923માં એક ટ્રસ્ટની પરિયોજના કરી અને એક ભૂમિનું પ્રદાન કરવામાં એટલે દાન આપવામાં આવ્યું અને આ અંતર્ગત અમેરિકાના સ્થાપિત એવા બેન્જામિન પોલ્ક દ્વારા આ એક સ્મારક તૈયાર કરવામાં આવ્યું. ખાસ મિત્રો યાદ રાખજો કોણ છે, તો કે બેન્જામિન પોલ્ક દ્વારા છે એ વ્યક્તિએ છે આ તૈયાર કરેલો સ્મારક અને એ સમયના એટલે કે ભારત આઝાદ પછીના તત્કાલીન રાષ્ટ્રપતિ એવા રાજેન્દ્ર પ્રસાદ અને એ સમયના વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ દ્વારા ત્યાં પોતે ઉપસ્થિત રહ્યા છે અને 13 એપ્રિલ 1961 રોજ આ છે એ સ્મારક છે એ ખુલ્લું મૂકવામાં આવે છે એટલે કે એનું ઉદઘાટન કરવામાં આવે છે એવું કહી શકાય. ક્યારે? તો કે 13 એપ્રિલ 1961 રોજ આ સ્મારકને છે એ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવે છે. એટલે ખાસ મિત્રો જે ઘટના બનેલી હતી 13 એપ્રિલ 1919 રોજ અને એના ભારત જ્યારે આઝાદ થઈ ગયું પછી 13 એપ્રિલના 1961 રોજ એનું સ્મારક બનાવવામાં આવે છે. મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, નવા માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.